શાહીબાગ એરપોર્ટ વિસ્તારમાં અત્યારે ખાબક્યો છે વરસાદ, તો અસારવા, ઇન્દિરા બ્રિજ, કિર્દરનગર અને સદર બજારમાં પણ વરસાદના સમાચાર. ગોતા, જગતપુર અને ન્યૂ ચાંદખેડા તથા ત્રાખડ વિસ્તારમાં પણ મેઘરાજા વરસી રહ્યા છે, તો વસ્ત્રાલ, નારોલ સહિતના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. તો અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે. આખરે ભારે બફારા બાદ હવે મેઘરાજા અત્યારે વરસી રહ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી જાણકારી મળી રહી છે કે જ્યાં અત્યારે વરસાદ નોંધાયો છે, શાહીબાગ, ગોતા, જગતપુર, ન્યૂ ચાંદખેડા આ તમામ વિસ્તારોમાંથી અત્યારે વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે વરસાદ સંબંધી વધુ વિગતો મેળવીએ. મારા સંવાદદાતાઓ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. રોનક વર્મા અને હરી માત્રાવાળા બંને આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. તેમની પાસેથી વિગતો મેળવીએ. રોનક, આપ જ્યાં અત્યારે ઉપસ્થિત છો, અમે જોઈ રહ્યા છે ભારે વરસાદ છે. કયા પ્રકારના વરસાદના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદને લઈને વિગત ત્યાંથી? જી બિલકુલ, જે મેઘ ગર્જના વચ્ચે જે રાહ જોવાતી હતી લાંબા સમયથી, સત્તાવાર ચોમાસાની શરૂઆત તો થઈ હતી, પરંતુ જે વરસાદનું આગમન છે તે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક લોકોને રાહ જોવડાવતું હતું. પરંતુ આજે વહેલી સવારથી જ, જે પ્રમાણે આપે કહ્યું કે ભારે બફારા બાદ જે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ છે તેની શરૂઆત થઈ છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદની શાન ગણાતા રિવરફ્રન્ટ પાસેથી, કે જ્યાં આગળ જે વરસાદ છે તે પાછલા એક કલાક જેટલા સમયથી છે તે વરસી રહ્યો છે. સ્વાભાવિક રીતે જે વરસાદની લાંબા સમયથી રાહ જોવાતી હતી, અને ગુજરાત રાજ્યની ખાસ વાત કરીએ તો રાજ્યના દક્ષિણ ભાગોમાં પણ જે પાછલા કેટલાય દિવસોથી જે મેઘ મહેર છે તે જોવા મળી રહી છે, તે તમામની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે જે લેટેસ્ટ જાણકારી આપવામાં આવી હતી, આગાહી આપવામાં આવી હતી, તે પ્રમાણે જે ભારે વરસાદ છે તેનું એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ સહિતના જે ઉત્તરના ભાગોની વાત કરીએ તો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં પણ આ જ પ્રકારે જે છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અને તે તમામની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી હોય તે પ્રકારના દ્રશ્યો પણ મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં મેઘ ગર્જના છે તે થઈ રહી છે, તેની સાથે સાથે જ જે વરસાદ છે તેનું પણ આગમન છે. સ્વાભાવિક રીતે જે પાછલા કેટલાય સમયથી ગરમીનો સામનો અને ગરમીના સામનામાં બફારાનો સામનો જે શહેરીજનો કરતા હતા તેમાંથી શહેરીજનોને ચોક્કસથી રાહત મળી છે. તે સાથે સાથે સાર્વત્રિક અમદાવાદ એટલે કે અમદાવાદના પૂર્વ ભાગ હોય, અમદાવાદના પશ્ચિમ ભાગ હોય, વિસ્તારવાઇઝ વાત કરવામાં આવે તો આશ્રમ રોડ કે જેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ઉપરાંત પૂર્વના ભાગો મણિનગરથી લઈને સીટીએમ નરોડા સુધી જે સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પશ્ચિમના ભાગોમાં વાત કરીએ તો જે ઉસ્માનપુરા છે, આ ઉપરાંત રાણીપ છે, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાછલા એક કલાક જેટલા સમયથી જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ઓકે રોનક, તમે રિવરફ્રન્ટ અને તેની આસપાસના વિસ્તારની જાણકારી આપી. હરીન, આપ ક્યાં અત્યારે ઉપસ્થિત છો? અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો વરસાદ, અમદાવાદ પશ્ચિમમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે.